નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટની હંડ્રેડ પોસ્ટ જે આસિસ્ટન્ટ ઇન્જિનિયરની છે એના ઇન્ટરવ્યુની ડેટ જાહેર થઈ ગઈ છે અને આપ સર્વેને ખબર છે કે ઓગણત્રીસ જાન્યુઆરીથી આપના જીપીએસસીમાં ફાઇનલ ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થવા જઈ રહ્યા છે હવે જેવી આ ડેટ જાહેર થઈ એના પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મને મેસેજીસ અને કોલ આવવા લાગ્યા કે સર આ છેલ્લા સમયે આ અંતિમ ઘડીએ હવે અમને તૈયારીમાં કંઈક મદદરૂપ થાય એવું લઈને આવો સર તમારાથી બહુ આશા છે તો મેં જબરજસ્ત એક પ્લાનિંગ બનાવ્યું છે અને સરસ મજાની એક સરપ્રાઇઝ લઈને આવી રહ્યો છું ઇરિગેશન ડિપાર્ટમેન્ટના હન્ડ્રેડ પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂ કેન્ડિડેટ્સ માટે અને એ છે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રહાર હવે તમે લાંબા સમયથી આની તૈયારી કરી રહ્યા છો તમે આ ઇન્ટરવ્યૂની ઘણા સમયથી વેઇટ કરી રહ્યા હતા ઘણા લોકોએ વચ્ચે હમણાં ઢીલું પણ મૂકી દીધું હતું તૈયારી રાઈટ અને અચાનક ડેટ આવી ગઈ એટલે ઘણા બધા લોકો હવે ગભરાઈ પણ ગયા છે રાઈટ તો ગભરાવાની જરૂર નથી આ છેલ્લા સમય હવે ઓલમોસ્ટ બધાની સિચ્યુએશન સેમ જેવી જ છે હવે આ છેલ્લા પંદર વીસ દિવસમાં જે બેસ્ટ આપશે પોતાનું એ જ અહીંયા સિલેક્શન પામી શકશે એટલે વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો પ્રહાર તમારી તૈયારીનો એના માટે હું તમારી સાથે છું અને આ તમારી તૈયારીની જર્નીમાં હું એક નાનો એવો રોલ પણ પ્લે કરી શકું એવો પ્રયત્ન કરી રહ્યો છું અચ્છા બિગ સરપ્રાઇઝ છે ઇરિગેશન હન્ડ્રેડ ઇન્ટરવ્યૂના કેન્ડિડેટ્સ માટે અને ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત આ વર્ડને આપણે સાકાર કરીશું આ વર્ડને આપણે ફૂલફિલ કરીશું કે ફર્સ્ટ ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ગુજરાત કઈ રીતે તમે જોઈ શકો છો પેનલ મેમ્બરનું લિસ્ટ જોઈને તમે જજ કરી લેશો તમે ડિસાઇડ કરી લેશો કે હા સર આવી પેનલ તો અમે આજ સુધી ક્યારેય નથી જોઈ વિદ્યાર્થી મિત્રો આ છેલ્લો પ્રહાર જે છે એના ચાર કી ફીચર્સ છે જોઈએ શું છે એના ચાર કી ફીચર્સ વિદ્યાર્થી મિત્રો

જે દિવસે આપણો સેમિનાર છે એ જ દિવસે તમારું મોક ઇન્ટરવ્યુ થશે સ્ટાર્ટિંગમાં સેમિનાર હશે એના પછી તમારું ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ હશે ક્યારે છે આ બધું સર એકવીસ જાન્યુઆરીએ સન્ડે એટલે કે આજે રવિવાર આવી રહ્યો છે રવિવાર એટલા માટે જ સિલેક્ટ કર્યો છે એકવીસ જાન્યુઆરીએ સન્ડે સવારે નવ વાગે તમારે આવી જવાનું છે પેલા તમારો જબરજસ્ત સેમિનાર થશે અને એના પછી તમારું ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થઈ જશે વિદ્યાર્થી મિત્રો નવ વાગે શાર્પ સેમિનાર સ્ટાર્ટ થઈ જશે એટલે બધાય નવ વાગે વેબસંકુલ જે સંગીત સર્કલ ગ એક પર આવેલું છે વેબસંકુલ ગાંધીનગર ત્યાં બધાએ હાજર થવાનું છે હવે આની પેનલ જરાક એકવાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો ગુજરાતની સર્વશ્રેષ્ઠ ઇન્ટરવ્યુ પેનલ ફોર ઓફલાઇન સેમિનાર એઝ વેલ એઝ ફોર ઓફલાઇન મોક ઇન્ટરવ્યુ રાઈટ જે એક્સપર્ટ તમારું સેમિનાર કન્ડક્ટ કરશે એ જ એક્સપર્ટ તમારું મોક ઇન્ટરવ્યુ લેશે ઓફલાઈનમાં તમે એકવાર જસ્ટ પેનલનું લેવલ જુઓ વિદ્યાર્થી મિત્રો હસમુખ જોશી સર એક્સ જીપીએસસી ચેરમેન રાઈટ દાસા સરની પહેલા જે ચેરમેન હતા હસમુખ જોશી સર એક્સ જીપીએસસી ચેરમેન તમારું મોક ઇન્ટરવ્યુ લેશે એટલે અને સાથે સાથે ખાલી મોક ઇન્ટરવ્યુ નહી લે તમને સેમિનારમાં એ ગાઈડ પણ કરશે એટલે પહેલા સર ગાઈડન્સ આપશે તમને સેમિનારમાં એના પછી મોક ઇન્ટરવ્યુમાં વન ઓફ ધી પેનલ મેમ્બર છે હસમુખ જોશી સર એના પછી સેકન્ડ પેનલ મેમ્બર જોઈ શકો છો ગણપત્ય સર જે એઝ અ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર સર ડાયરેક્ટ રિક્રુટ થયા છે જો તમે જોઈન્ટ વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ એઝ અ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એના પછી એમને પ્રમોશન મળ્યું એઝ અ એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર ઇન નાઇન્ટીન નાઇન્ટી અને સર de તેત્રીસ વર્ષ થર્ટી થ્રી યર્સ ગુજરાત સરકારમાં અધિકારી તરીકે ફરજ બજાવી છે સર રિટાયર થયા બે હજાર તેરમાં અને એના પછી તમે એક વસ્તુ જુઓ સરમાં બંને વસ્તુનું કોમ્બિનેશન છે એક તો ડિપાર્ટમેન્ટમાં તેત્રીસ વરસ તો સરે ફરજ બજાવી સેવા આપી એના પછી સર જોઈન્ટ એઝ અ ફેકલ્ટી ઇન ગણપત યુનિવર્સિટી અને છેલ્લા પાંચ વર્ષથી સર ગણપત યુનિવર્સિટીમાં વોટર રિસોર્સના સબ્જેક્ટ્સ ભણાવે છે એટલે એકેડેમિક્સ એકેડેમિક્સવાળું પણ નોલેજ છે અને તેત્રીસ વર્ષ

ફોર્ટી થ્રી યર્સનો એક્સપિરિયન્સ છે સરનો ગુજરાત સરકારમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં સરે જુનિયર એન્જિનિયર તરીકે જોઈન કર્યું વન યર પછી ડેપ્યુટી એન્જિનિયર સર ઓગણીસ વર્ષ સેવા આપી અંડર સેક્રેટરી દસ વર્ષ સર સેવા આપી એક્ઝિક્યુટિવ એન્જિનિયર અગિયાર વર્ષ સેવા આપી અને સરનો વાઇડ એક્સપિરિયન્સ છે ડિઝાઇનિંગ એક્ઝિક્યુશન ઓફ એક્ઝિક્યુશન ઓફ સ્ટ્રક્ચર્સ ઇન વોટર સેક્ટર એટલે કહેવાય ને કે પાણીને સરામ ગોળીને પી ગયા છે વોટર રિસોર્સ ફિલ્ડનો એઝવેલ એઝ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર્સનો બહુ બોળો અનુભવ છે ડિઝાઇનિંગનો પણ અને એક્ઝિક્યુશન ઓફ ધ વર્કનો પણ રાઈટ એટલે આપણને બહુ સરસ અહીંયા નોલેજ મળવા જઈ રહ્યું છે એકવીસ તારીખે સન્ડે અને આ ત્રણે ત્રણ પેનલ મેમ્બર આ ત્રણે ત્રણ એક્સપર્ટ્સ પહેલાં સેમિનાર લેશે તમને ગાઈડન્સ આપશે એના પછી ઓફલાઈન મૂક ઇન્ટરવ્યુ સ્ટાર્ટ થશે રાઇટ અને અત્યારે સરનું પ્રેઝન્ટ સ્ટેટસ છે કે સર કન્સલ્ટન્ટ તરીકે છે એસએસએનએલમાં એટલે રિટાયર્ડ થયા પછી સરવા સરકારે એમને એક્સટેન્શન આપ્યું છે ગવર્મેન્ટે કીધું કે અમને તમારી જરૂરત છે હજુ તમે એક્સટેન્ડ કરો તમારું વર્ક રાઇટ એસએસએનએલમાં એઝ અ કન્સલ્ટન્ટ તરીકે છે સર રાઇટ અહીંયા પણ સર એઝ અ કન્સલ્ટન્ટ તરીકે છે એટલે તમે જોઈ શકો છો કે સરનો બહોળો અનુભવ છે ફોર્ટી થ્રી યર્સ છે રાઈટ તો આટલી જબરજસ્ત પેનલ તમારા માટે લઈને આવ્યો છું હવે તમે વિચારી શકશો કે કે હા સર ટાઈમ ધ ઓફ ગુજરાત આટલી જબરજસ્ત પેનલ મેમ્બર અમને એઝ અ મોક ઇન્ટરવ્યુમાં મળી રહી છે રાઈટ એના પછી ત્રીજું તમને શું મળવા જઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્રીજું તમને મળવા જઈ રહ્યું છે ઓનલાઈન મોક ઇન્ટરવ્યુ બાય યંગ ઓફિસર્સ મેં તમને સિનિયર ઓફિસર્સનો સેમિનાર કન્ડક્ટ કરાવી આપ્યો સિનિયર ઓફિસર્સ તમારા ઓફલાઈન મોક ઇન્ટરવ્યૂ લેશે એના પછી ઓનલાઈન મોક ઇન્ટરવ્યૂ આપણે ઝૂમ પર કન્ડક્ટ કરીશું ઝૂમ એપ પર કન્ડક્ટ કરીશું અને એ હશે બાય યંગ ઓફિસર્સ જેમાંના મોટાભાગના ઓફિસર્સ મારા દ્વારા ભણાવે ભણાવેલા છે ચાહે ઇન્ટરવ્યૂ બેચમાં પ્રિલિમ્સમાં અલગ અલગ વિવિધ પ્રકારની બેચિસમાં મેઇન્સ બેચમાં મેં ભણાવેલા વિદ્યાર્થીઓ કે જે ઓફિસર્સ બન્યા છે એ તમારો અહીંયા મોક ઇન્ટરવ્યુ લેશે યંગ ઓફિસર્સ હશે એ ક્યારથી સ્ટાર્ટ થાય છે સર તો એની સ્ટાર્ટિંગ ડેટ વીસ જાન્યુઆરી છે અહીંયા એવું લખ્યું છે સ્ટાર્ટિંગ ડેટ એનો મતલબ ક્યાં કન્ટિન્યુઅસ પ્રોસેસ છે વિદ્યાર્થી મિત્રો વીસ જાન્યુઆરીથી આપણે શરૂ કરીશું અને જ્યાં સુધી કેન્ડિડેટ અવેલેબલ હશે ત્યાં સુધી હું ઇન્ટરવ્યુ લેવા માટે તૈયાર છું અહીંયા અહીંયા હું પાંચ પાંચ ફેબ્રુઆરી સુધી પણ ઇન્ટરવ્યુ લેવા માટે તૈયાર છું મોક ઇન્ટરવ્યુ હશે યંગ ઓફિસર્સ લેશે તમારું ઓનલાઈન મોક ઇન્ટરવ્યુ અને વિદ્યાર્થી મિત્રો આ મોક ઇન્ટરવ્યુનો સમય પણ એવો જ રાખવામાં આવશે યા તો અર્લી મોર્નિંગ રાઈટ સાત વાગે આઠ વાગે નવ વાગે યા તો પછી લેટ નાઇટ નવ વાગ્યા પછી જેથી કરીને ઘણા એવા કેન્ડિડેટ હશે કે જે અત્યારે જોબ કરી રહ્યા હશે યા દિવસના સમય પર એમને વાંચવું હશે તો રાત્રે અને સવારે એ પોતાનું મોક ઇન્ટરવ્યૂ આપી શકશે મોટાભાગે આપણે રાતના સમયે મોક ઇન્ટરવ્યૂ રાખીશું ઓનલાઈન મોક ઇન્ટરવ્યૂ રાત્રે નવ વાગ્યા પછી નવથી અગિયાર નવથી સાડા દસ જેવું આપણે મોક ઇન્ટરવ્યૂ રાખીશું અને અહીંયા મલ્ટિપલ પેનલ્સ છે રાઈટ બાર તેર યંગ ઓફિસર્સ જે મારા દ્વારા ભણાવવામાં આવેલા છે એ બાર તેર યંગ ઓફિસર્સની ટીમ બનાવી છે અને એ બધા જબરજસ્ત તમારું મોગ ઇન્ટરવ્યૂ લેશે એટલે અહીંયા કોઈ ફિક્સ એવું નહીં કે આ ત્રણ જણ છે ત્રણ જ ઇન્ટરવ્યૂ લેશે બહુ મોટી ટીમ છે રાઈટ જે તમારા મોગ ઇન્ટરવ્યુઝ કન્ડક્ટ કરશે એના પછી એક જબરજસ્ત વસ્તુ તમારા માટે મેં હમણાં રેડી કરી છે રાઈટ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ મટીરિયલ ઇન હાર્ડ કોપી વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે એકવીસ જાન્યુઆરીએ અહીંયા ઓફલાઈન આવશો આપણે રવિવારે ત્યારે તમને ઓફલાઈન બુક ઇન્ટરવ્યુ ઓફલાઈન સેમિનારની સાથે સાથે હાર્ડ કોપીમાં આ મટીરિયલ આપવામાં આવશે જેની તમને બહુ જરૂરત છે આ મટીરિયલમાં શું હશે સર તો જે અગત્યની આઠ નવ જે યોજનાઓ છે ગુજરાત સરકારની ઇરિગેશન ડિપાર્ટમેન્ટને લગતી જે સ્કીમ્સ છે રાઈટ એ સ્કીમ એ યોજનાઓના રિલેટેડ સટીક ઓથેન્ટિક કન્ટેન્ટવાળી જબરજસ્ત આ પીડીએફ રેડી કરી છે હેન્ડ રિટર્ન હશે એટલે બહુ મજા આવશે તમને વાંચવામાં ઇમેજીસ પણ મૂક્યા છે અને આ રેડી છે તમે આવશો ત્યારે તમને હાર્ડ કોપીમાં આપીશું એકવીસ તારીખે તો આ ચાર વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને આ છેલ્લો પ્રહારમાં મળવા જઈ રહી છે તો ધીસ ઇઝ છેલ્લો પ્રહાર ફોર ઇરિગેશન હંડ્રેડ ઇન્ટરવ્યુ કેન્ડિડેટ્સ ચાર વસ્તુ તમને મળવા જઈ રહી છે અહીંયા એક સાથે લખેલી છે વાંચી શકો છો તમને અને આની પ્રાઇઝ માત્ર ને માત્ર તમારું બધું જ આવી ગયું ઓફલાઇન સેમિનાર બાય નેક્સ્ટ લેવલ એક્સપર્ટ ઓફલાઈન મોક ઇન્ટરવ્યુ ઓનલાઈન મોક ઇન્ટરવ્યુ બાય યંગ ઓફિસર્સ એન્ડ લાસ્ટમાં એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ સ્ટડી મટીરિયલ હાર્ડ કોપીમાં આ ચારે ચાર વસ્તુ તમને ફોર ડબલ નાઇનમાં મળવા રહેશે હવે જલ્દીથી વિદ્યાર્થી મિત્રો આના માટે રજીસ્ટ્રેશન કરાવી રહો ઓફલાઇન તમને ખબર જ છે કે લિમિટેડ સીટ્સ આર ધેર તો આના રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે આના રજીસ્ટ્રેશન માટે બીજું કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો તમારે આ નંબર પર માત્ર રજીસ્ટ્રેશન કરાવવાનું છે સેવન ઝીરો વન એટ સિક્સ સિક્સ ત્રિપલ થ્રી આ આપણો એકેડેમીનો નંબર છે આ નંબર પર વિદ્યાર્થી મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે અગર કોઈને ના વંચાતું હોય તો ફરીથી લખી આપું છું આ નંબર પર વિદ્યાર્થી મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું છે જલ્દીથી જલ્દી રજીસ્ટર કરી લેજો રાઈટ તારીખ રવિવાર છે રજા મૂકીને પણ આવી જજો અગર રજા ના હોય તો સન્ડે છે એટલે રજા હશે જ જરૂરથી આવજો એનું રીઝન છે કે તમને મેં પેનલ બતાવી છે રાઈટ આપણા હસમુખ જોશી સર એક્સ જીપીએસસી ચેરમેન આવી રહ્યા છે રાઈટ ગણપતિ અસર આવી રહ્યા છે આરજી આચાર્ય સર આવી રહ્યા છે આવી પેનલ તમને ભાગ્યે જ ક્યાંક ગુજરાતમાં જોવા મળશે એટલા માટે જરૂરથી આ લાભ લેજો અને આ સેમિનાર ઓફલાઈન જ છે એટલે ઓનલાઈનની રાહ જોતા નહીં અને તમે અહીંયા આવશો તો તમે રૂબરૂ એમને મળી શકશો સેમિનાર પછી તમારે વન ટુ વન એમની સાથે બેસવું હશે તો એનું પણ આયોજન કરાવી આપીશ વન ટુ વન તમારે સરને અમુક ડાઉટ્સ પૂછવા હશે તો તમે પૂછી શકશો અને તમારું ઓફલાઈન મોક ઇન્ટરવ્યૂ લેશે સર તો મોક ઇન્ટરવ્યૂ પત્યા પછી ફીડબેક સેશન પણ હશે વિદ્યાર્થી મિત્રો એટલે ફીડબેક સેશનમાં સર તમને વન ટુ વન તમારા ક્વેશ્ચન્સનું સોલ્યુશન આપશે તમારા પ્રશ્નોના જવાબ આપશે તમારા ઇન્ટરવ્યૂમાં જઈને તમારા પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ પ્રોબ્લમ્સવાળા જે ક્વેશ્ચન્સ છે એનો શું જવાબ આપવો એ સટીક જવાબ વિશે પણ તમને સર ગાઈડ કરશે એટલે જલ્દીથી આ નંબર પર રજીસ્ટ્રેશન કરાવી લો છેલ્લો પ્રહારમાં તો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ એકવીસ તારીખે સવારે નવ વાગે ક્યાં આગળ સર વેબસંકુલ સંગીત સર્કલ ગ એક નાનો ગ એક સાલીન ગેલેરિયા એ આપણું એડ્રેસ છે તમે ગૂગલમાં સર્ચ કરશો તો પણ આવી જશે સરગાસણવાળા સેન્ટરે ના પહોંચી જતા આપણું અહીંયા ગણ છે ગ એક સંગીત સર્કલે ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ છીએ તો જય હિન્દ જય ભારત થેન્ક યુ સો મચ